સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને માવઠું વરસાદથી નુકસાન સહાય બાબતે ગુજરાત સરકાર દ્વારા બતાવ્યો ખેડૂતોને ઠેંગો. કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાનો સણસણતો સવાલ. સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં જિલ્લામાં કુલ 5 વખત વરસાદી માવઠું પડ્યું હતું. ખેડૂતોને જીરું, ઘઉં, ચણા, અજમો, એરંડા, વરિયાળી, અજમો જેવા ઊભા પાકોને મોટું નુકસાન થયું હતું. આ બાબતે ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લા કૃષિ નિયામક અધિકારીને રજૂઆત પણ કરી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF બંનેના નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરવામાં આવી હતી અને તાત્કાલિક સર્વેની કામગીરી ચાલુ કરી ખેડૂતોને વળતર ચૂકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના નાના મોટા વિસ્તારોમાં માવઠું વરસાદ 5 વખત થયો, છતાં કેમ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવી નથી? ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કુલ સર્વે ટીમ 568 કામે લાગ્યા છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ હતી? સવાલો ઉઠ્યા. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે નુકસાનના સર્વે કરવા કૃષિ તજજ્ઞો સાથે વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક સાથે ગ્રામ સમિતિ સાથે રહેશે, તો જિલ્લામાં સર્વેમાં કોઈ પણ એક ગ્રામ સમિતિની સહીઓ અને ખેડૂતની સહીઓ લીધેલ હોય તો એક ગામનું આ રીતે સર્વે કરેલ બહાર પાડી જાહેર કરો તેવી પણ સવાલ ઉઠાયા છે. માવઠું વરસાદ થતો હોય, ખેડૂતોને ઊંભા પાકને નુકસાન થતું હોય, 72 કલાકમાં સર્વે કરવાનું હોય તો પણ સર્વે કેમ થયેલ નથી? આખા ગુજરાતમાં 20 માર્ચ બાદ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, તો 72 કલાકમાં એક પણ ખેડૂતનું નુકસાનનું સર્વે થયેલ નથી, કેમ? સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં માવઠું વરસાદ 2-3 માર્ચ, 7-8 માર્ચ, 17-18 માર્ચે વરસાદ થયો હતો અને સર્વેની કામગીરી 20 માર્ચ બાદ શરૂ થયેલ હોય તો વળતર માટે ખેડૂતો બગડી ગયેલા પાક 5 દિવસ 15 દિવસ ખેતર ઉપર ઊભા રાખે, ના તો ખેડૂતો દ્વારા પાક લઈ લીધેલ હોય, ત્યારબાદ સર્વે થાય 5 દિવસ છે તો ચોક્કસ નુકસાન કઈ રીતે બહાર આવે? સુરેન્દ્રનગર જિલ્લાના સર્વે કામગીરીમાં કોણ કૃષિ તજજ્ઞની નિમણૂક કરવામાં આવી હતી? ગુજરાત સરકાર દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં આવી હતી કે માવઠું વરસાદ પછી પાકને નુકસાન થયું હોય તો ખેડૂતોએ અરજી કરવાની? તેમ છતાં સુરેન્દ્રનગર કૃષિ નિયામક દ્વારા પોતાના કાયદાઓ હોય તે રીતે અરજી કરવાનું કહ્યું હતું, કેમ? અને હા, આ કહેલા બાદ જિલ્લાના 500 ખેડૂતોએ નુકસાની બાબતે અરજી કરી હતી, તો તમામ ખેડૂતોના ખેતરના સર્વે નંબર મુજબ કેમ સર્વે કરવામાં આવ્યો નથી? ગ્રામ સમિતિ સાથે ખેડૂતને કેમ સાથે રાખવામાં આવ્યા નથી અને અરજી મુજબના કેટલાક ખેડૂતોનું સર્વે કરવામાં આવેલ છે? ગ્રામ સમિતિ અને ખેડૂતોની સહીઓ પંચ રોજ કામમાં લીધેલ છે કે કેમ? ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્યારા તાલુકા ગ્રામ્ય સેવકો વિસ્તરણ અધિકારીઓને મૌખિક આદેશ કરવામાં આવ્યો હતો અને એક પણ ખેડૂતનું સર્વેમાં 33% નુકસાન બતાવવું નહીં અને કોઈ પણ સર્વે કર્યા વગર ફક્ત ઓફિસ પર બેઠા બેઠા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા કૃષિમંત્રી દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતોને નાછૂટ કે ગાંધીજીના માર્ગે આંદોલન કરશે અને તમામ સવાલોના જવાબો મીડિયા સમક્ષ મીડિયાની હાજરીમાં કૃષિ નિયામક કચેરીની ઓફિસ બહાર બેસી માંગશે અને આ બાબતે ખેડૂતોનું લડતનું રણશિંગુ ફૂંકાશે, તેમ તેમણે જણાવ્યું હતું. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને કોઈપણ સહાય વળતર આપવામાં આવશે કે નહીં? ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે પણ વળતર અને સર્વે માટે મુખ્યમંત્રીને પત્ર લખી માગણીનો કર્યો હતો અસ્વીકાર. કૃષિમંત્રીએ પણ વળતર માટે આપી હતી ખેડૂતોને હૈયાધારણ, જાણી જોઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં છેલ્લા 3 વર્ષથી સરસુર્યું. ગુજરાતના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકાયા બાદ ખેડૂતોમાં એક પણ ખેડૂતોને 1 પણ રૂપિયો સહાય આ યોજના હેઠળ મળેલ નથી. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના બંધ કર્યા બાદ અમલમાં મૂકેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 3 વર્ષથી વીમા કંપનીઓને માલામાલ કરી હાથ ઊંચા કરતી ગુજરાત સરકાર.
ખેડૂતો હાઈકોર્ટમાં જતા ગુજરાત સરકાર વીમા કંપનીઓની તરફેણમાં આવી. સામે ખેડૂતોના કરોડો રૂપિયા ચાવ થયા, છતાં એક પણ વીમા કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવી. નવી યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવવામાં આવી. ખેડૂતોને હાલ કોઈ વીમા કવચ પાક માટે નથી, ભગવાન ભરોસે છે ખેડૂતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતરનો લોલીપોપ આપી એક પણ રૂપિયો નહીં મળ્યો. આ બાબતે મુખ્યમંત્રીને રામકુભાઈ કરપડાએ અગાઉ રજૂઆત કરી હતી, સર્વે ઓફિસમાં બેસીને કરવામાં આવી હતી અને આજે એ સાબિત થયું. જિલ્લાના ખેડૂતોને નુકસાન પામેલ પાકની સહાયની રજૂઆત કરી ખેડૂતોના પાક કાઢી લઈ હતી અને સ્મશાન યાત્રા અને બેસણા જેવા પણ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. આમ ખેડૂતો માટે આ સરકાર નથી. ખેડૂતોને સર્વે કરવા માટે જે માવઠું થયું, કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોનું સર્વે કરી અને તેની સહાય આપવાની વાત ગુજરાત સરકારે મોટા પાયે ઉપાડી, પરંતુ બીજી તરફ અધિકારીઓને એવું કહ્યું કે 33% વધારે પાક નિષ્ફળ ગયો છે તેવું લખવું નહીં, એટલે એક પણ વ્યક્તિને એક પણ રૂપિયો આપવો ન પડે અને સરકારની જાહેરાત થઈ જાય કે ખેડૂતોને સર્વે કર્યો અને ખેડૂતોના જે પાક થયો હતો અને પાકમાં જે નુકસાની થઈ હતી અને માવઠાના કારણે પાક બગડી ગયો તેને સહાય આપવામાં આવશે, પરંતુ બીજી તરફ 33% વધારે પાક નિષ્ફળ ગયેલ નથી તેવું લખાણ લખી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો હજુ સુધી સહાય કે વળતર આપવામાં આવી નથી, જેથી લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાંભળો શું કહ્યું ખેડૂતોએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાનો જે વરસાદ પડવાથી જે ખેડૂતોને નુકસાન થયેલું તેના વળતર ચૂકવવા માટે સરકારે ઠેંગો બતાવેલ છે, ત્યારે મારા સરકારને સવાલો છે કે તમે જાહેરાત કરી હતી કે જ્યારે સર્વેની ટીમ સર્વે કરવામાં આવશે ત્યારે ગ્રામ સમિતિ અને અધિકારીઓને સાથે રાખવામાં આવશે, તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક પણ ગામમાં ગ્રામ સમિતિની સહીઓ અને જે પંચ રોજગામ કર્યું હોય ખેતરના સર્વે નંબર ઉપર એવું એક પણ હોય તો મને બતાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 5 નાના મોટા માવઠાનો કમોસમી વરસાદ પડવામાં આવેલો હતો. તો 1 માર્ચથી 7-8 માર્ચ અને સરકારે જાહેરાત કરી સર્વેની ક્યારે કે 20 માર્ચે 568 ટીમો બનાવવામાં આવી અને સર્વેની કામગીરી. કોઈ પણ ખેડૂતનો પાક ખેતરમાં બગડે અને એને 15-20 દિવસ 25 દિવસ પછી તમે 20 તારીખે તો તમે જાહેરાત કરી છે 568 ટીમની અને એ પછી ખેડૂતોને તમે સર્વે કરવા જાઓ 20 દિવસ પછી, તો અહીંયા તમે કઈ રીતે સર્વે થઈ શકે? બીજું કે તમે એવું કીધેલું કે કૃષિ તજજ્ઞ સાથે રાખવામાં આવશે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કૃષિ તજજ્ઞ હતા કે જે આ ખેડૂતોના પાકના નુકસાનનું સર્વે કરેલ હોય? એ સિવાય આખા ગુજરાતમાં કોઈ સરકારે જાહેરાત નથી કરી તો ખેડૂતોને જે નુકસાન થયું હોય ખેડૂતોને અરજી કરે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ અધિકારીઓના પોતાના ઓલા ફતવો બહાર પાડેલો કે ખેડૂતો અરજી કરે અને પછી જ એનું સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે એના કાયદાકીય મુજબ કે જે નુકસાન થાય એના 72 કલાકમાં સર્વે કરવાનું હોય છે, એ સર્વે કરવાનું 72 કલાકમાં કોઈ પણ સર્વે નથી કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ ગામમાં સર્વે નથી કર્યું, ફક્ત ઓફિસોમાં બેસી અને આ ગાંધીનગર રિપોર્ટ મોકલવામાં આવેલ છે અને 33% નીચું થાય એના માટે અમારા જે ગ્રામસેવકો નજીકના હતા એ ગ્રામસેવકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતનું 33% ઉપરનું નુકસાન બતાવવાનું નથી, ત્યારે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં 33% ઉપર ક્યાંય પણ નુકસાન બતાવેલું નથી અને આ રિપોર્ટ આખો ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો છે અને ખેડૂતોને લોલીપોપ આપી અને આ 5-5 વખતના જે માવઠાનો માર સહન કર્યો છે અને આ પાકને નુકસાની થઈ છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો મળશે નહીં, આવી સર્વે કરી અને મોકલી દેવામાં આવ્યું છે. હું દુધઈનો ખેડૂત છું, લક્ષ્મણભાઈ ઉત્રામભાઈ મારું નામ છે. અત્યાર સુધીમાં માવઠા એટલા ત્યાં જીરું વરિયારી કોઈ અત્યારે 20-25 મહિનો થવાયો, કોઈ તપાસ નથી, એટલી નુકસાન અમારા મોટા મોટી. અત્યારે મેં સાંભળી છે કોઈ હમણાં ખેડૂત ભાઈઓને સાહેબ મળે એવું નથી. હવે આ સરકાર
આવા ભાવમાં ખેડૂતને કંઈ મળે નહીં, પાંચ પાંચ માવઠા થયા, નુકસાની ન થવાની વધુ પડતી થઈ ગઈ, પણ કોઈ જિલ્લો કે તાલુકે કોઈ અત્યાર સુધીમાં અમારી પાસે તપાસ કરવા કોઈ આવ્યું નથી. અને અત્યારે સહાય આપવાની કોઈ બિલકુલ કે કોઈ ખેડૂતને આપતી નહીં એવું અમને સાંભળી આવી બધી વાત. અરે તમારે અહીંયા સર્વે કરવા કોઈ અત્યાર સુધી આવ્યું નથી? અત્યારે સુધીમાં કોઈ સર્વે કરવા પણ બિલકુલ નથી આવ્યું. અત્યાર સુધીમાં કોઈને જાણે નથી કરી સર્વે કરવા બિલકુલ કોઈ અત્યાર સુધી આવી શકે. તમારે મોટું નુકસાન કેમાં? ઘઉં અને જીરા અને ઘઉં અને જીરું એમાં મોટા મોટી નુકસાની મોટે હાલમાં થઈ ગઈ છે. આવું ખેડૂતભાઈનું અરજ છે. હું દુધઈનો ખેડૂત છું, લક્ષ્મણભાઈ ઉત્રામભાઈ મારું નામ છે. અત્યાર સુધીમાં માવઠા એટલા થયા, જીરું વરિયારી કોઈ અત્યારે 20-25 દી મહિનો થવાયો, કોઈ તપાસ નથી, એટલી નુકસાન અમારા મોટા મોટી. અત્યારે અમે સાંભળી છે કોઈ અમારા ખેડૂત ભાઈઓને સાહેબ મળે એવું નથી. હવે આ સરકાર આવા ભાવમાં ખેડૂતને કંઈ મળે નહીં, પાંચ પાંચ માવઠા થયા, નુકસાની ન થવાની વધુ પડતી થઈ ગઈ, પણ કોઈ જિલ્લો કે તાલુકે કોઈ અત્યાર સુધીમાં અમારી પાસે તપાસ કરવા કોઈ આવ્યું નથી. અને અત્યારે સહાય આપવાની કોઈ બિલકુલ કે કોઈ ખેડૂતને આપતી નહીં એવું અમે સાંભળી આવી બધી વાત. અરે તમારે અહીંયા સર્વે કરવા કોઈ અત્યાર સુધી આવ્યું નથી? અત્યારે સુધીમાં કોઈ સર્વે કરવા પણ બિલકુલ નથી આવ્યું. અત્યાર સુધીમાં કોઈને જાણે નથી કરી સર્વે કરવા બિલકુલ કોઈ અત્યાર સુધી આવી શક્યું. તમારે મોટું નુકસાન કેમાં? ઘઉં અને જીરા અને ઘઉં અને જીરું એમાં મોટા મોટી નુકસાની મોટે હાલમાં થઈ ગઈ છે. આવું ખેડૂતભાઈનું અરજ છે. તમારું બોલો. હવે કા વરિયાળી જીરા ભાવમાં તો કઠી, પણ લેવામાં માવઠું બહુ નડે. કેટલા માવઠા ત્યાં? પાંચ એક થયા, ચાર પાંચ દિવસ થઈ ગયા માવઠા. નુકસાની કયા પાકમાં છે? લીલું લીલું રે, વાટવામાં કેવડ આવે, લેવામાં કેવડ આવે, એવું બધું થાય ને. હવે સર્વે કરવા કોઈ આવતા નથી, હવે આવે ભલે એક બે. નુકસાન કયા પાકમાં થયું છે? વરિયાળીમાં થયું છે, જીરામાં, એવું બધું બેમાં થયું છે. અને કપાસ હવે થઈ ગયા, મળી ગયા, તો એમાં તો ઓછો નડે, કપાસ ન નડે. એમાં વાંધો નહીં. સર્વે કરવા કોઈ નથી આવ્યા? હજી સર્વે કરવા હજી આવ્યા નથી કોઈ. હવે આવે ભલે, આવે તો આવે, હવે આવશે લોકો. એવું છે. તમારું નામ? હરજીભાઈ. હરજી. હલો, હું મૂડી તાલુકાના સગલા ગામનો ખાતેદાર ખેડૂત છું. અત્યાર સુધીમાં મૂડી તાલુકા સર્વેમાં કોઈ અધિકારી આવ્યા નથી, છતાં ત્રણ કે ચાર માવઠા થયા, છતાં કોઈ અધિકારીઓ અહીં ટપક્યા નથી સર્વે કરવા બાબત વિનંતી. તમારે કયા કયા પાકમાં નુકસાન? અમારે વરિયાળી ધાણા અને ઘઉંના પાકને સખત નુકસાની છે, રાયડાના પાકને નુકસાની છે. જીરુનું વાવેતર ઓછું હતું, પણ પાક તૈયાર થયો અને વાવાઝોડાના કારણે 50% ખેડૂતોને ઈથી વધારે પવનના કારણે જીરાના પાક ઉડી ગયેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આ માવઠા, ચારથી પાંચ માવઠાના જે કમોસમી વરસાદ પડ્યો ત્યારે અમે ખેડૂતોએ અમારા ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને રજૂઆત કરેલી. શામજીભાઈ ચૌહાણે પણ પત્ર લખી અને સર્વેની ટીમ માટે કે તાત્કાલિક આ ખેડૂતોનું સર્વે કરાવો એના માટે થઈ અને મુખ્યમંત્રીને પત્ર લખેલો. એ સિવાય મેં ખુદે મુખ્યમંત્રીને પત્ર લખી અને જાણ કરીને તેથી મેં કીધું હતું કે આ સર્વે ટીમ રહી સર્વે કરતી નથી, ફક્ત ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરે છે, અને તેથી મેં લેખિત રજૂઆત કરેલી. ત્યારબાદ ખેડૂતોએ પાકની શમશાન યાત્રા કાઢી અને એનું બેસણું રાખી અને પાકની જે દશા છે એ લેવા કૃષિ નિયામકની સામે ગયેલા. ત્યારે પણ કૃષિ નિયામકે આશ્વાસન આપેલું, કૃષિ મંત્રીએ પણ આશ્વાસન આપેલું, અને આજે એમ કે ખેડૂતોને 33% નીચે કોઈ 33% ઉપર કોઈ નુકસાન નથી. તો ખેડૂતોને જો તમારે સહાય દેવાની જ નહોતી તો આ જાહેરાતો પણ કરવાની નથી. તમે છેલ્લા 3 વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં બનાવટ કરો છો, ખેડૂતોને છેતરો છો અને ખેડૂતોને લોલીપોપ આપો છો, ત્યારે તમારે ખેડૂતોને દેવાનું જ ન હોય તો તમારે કોઈ પણ માવઠાનો તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નાબૂદ કરી નાખી, આખા ભારતમાં ગુજરાતમાં એકમાં જ નાબૂદ કેમ, અને
અત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે છોડી દીધા, ખેડૂતો પાસે કોઈ ઉપાય નથી, ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા કવચ નથી, ત્યારે આવી ખોટી ખોટી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 3 વર્ષથી કાઢી છે અને એ યોજના અમલમાં છે. 3 વર્ષમાં ગુજરાતના એક પણ ખેડૂતને એક પણ રૂપિયો આ યોજના નીચે મળેલ નથી. અને આ વખતે આ કમોસમી વરસાદ જે માવઠા પડ્યા એ માવઠામાં જીરુનો, વરિયાળીમાં, ઘઉંમાં, રાયડામાં, અજમામાં અને એરંડામાં બધે નુકસાન થયું છે, પણ ખેડૂતોના ખેતર સુધી કોઈ સર્વેની ટીમ તપાસ કરતી નથી અને તપાસ તમારે કરવાની નથી. એટલે અમારો સીધો આક્ષેપ છે, ગાંધીનગરથી જ તમને આદેશ હતા કે કોઈ પણ ખેડૂતને સર્વે કરવાનું નથી, 33% ઉપર નુકસાન બતાવવાનું નથી, એ જ થયું અને ગાંધીનગર રિપોર્ટ આ પ્રમાણે મોકલવામાં આવ્યા અને ખેડૂતોને, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને એક પણ રૂપિયો વળતર મળશે નહીં. આ આ આ બાબતની તમે અત્યારે જાહેરાત કરો છો.